ત્યારે આટલું સરસ મેન્યુ શીખતા હોઈએ ત્યારે બ્રેકની ક્ષણો લાંબી તો લાગે, પણ કશો વાંધો નહીં, કારણ કે પૂર્વાબેન તૈયાર થઈ ગયા છે બીજી રેસીપી શીખવવા માટે. પૂર્વાબેન હવે કઈ રેસીપી છે? સલાડ છે હરા ચના વિથ સાલસા. અચ્છા, અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? સાલસા બનાવવા માટે ગ્રીન ટામેટા છે, સ્પ્રિંગ ઓનિયન છે, હરા ચના છે, કોથમી મરચા. સમય કેટલો લાગવાનો છે આ સલાડ બનાવવામાં? તૈયારી જો પૂર્વ તૈયારી પહેલેથી કરી હોય તો 10 મિનિટ. અને પૂર્વ તૈયારીમાં શું હતું? બધું કટિંગ કરવાનું. ઓકે, તો શરૂ કરીશું. ચોક્કસ. પહેલા આપણે સાલસા બનાવવાનો છે, એના માટે ગ્રીન ટામેટું છે એને ગ્રીલ કરીએ છીએ. ગ્રીન ટોમેટોને આવી રીતે ડાયરેક્ટ ગ્રીલ કરવા પાછળ શું કારણ છે? કોઈ પણ સલાડની અંદર આપણે એની છાલ જો મોઢામાં આવે તો ખાવાની મજા નથી આવતી, અને સાલસા ઇટસેલ્ફ એવી રીતે જ આ જ મેથડથી બને છે. લાલ ટામેટા લો અથવા તો ગ્રીન, તો સાલસા બનાવવા માટે આ પ્રોસીજર જરૂરી છે. આ રીતે એને ગ્રીલ કરવાથી સ્કીન ઇઝીલી નીકળી જશે. હા હા, અને એક બર્ન ટેસ્ટ આવશે. બધી સ્કીન કાઢ્યા પછી આ પ્રમાણે 2 ટામેટાને ઝીણા ઝીણા ચોપ કરીએ છીએ અને 3 ટામેટાનું પલ્પ કરી કાઢીએ છીએ. હવે સાલસા બનાવીશું. 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ, એમાં 2 ઝીણા સમારેલા લીલા મરચા નાખીએ છીએ, સ્પ્રિંગ ઓનિયન 1/2 બાઉલ નાખીશું, 1/2 બાઉલ કોથમીર નાખીશું, 3 ટામેટાને જે પલ્પ કર્યો તો એ નાખીએ છીએ અને ચોપ કરેલાને અંદર નાખી દઈએ છીએ ટામેટાને. મિશ્રણને નોર્મલ ગરમ કરીને જ અંદર આપણે ટામેટાનો પલ્પ ને ચોપ ટોમેટોઝ નાખી દીધા. હા, એટલે ગ્રીન ઓનિયન અને તીખાશ લીલા મરચા જે નાખ્યા એ તેલની અંદર એની સ્મેલ એક આવી જાય પછી એડ કરી દેવાનું. બરાબર. એની અંદર મીઠું નાખીશું 1/2 ચમચી જેટલું, લીંબુનો રસ થોડોક નાખીશું 2 ટીપા જેટલો, થોડુંક વિનેગર નાખીશું 1/2 ચમચી જેટલો, 5 ચમચી જેટલો મરીનો પાવડર નાખીશું. મિશ્રણને કેટલા ટાઈમ સુધી કુક કરવાનું છે? બસ થોડીક વાર એની ગ્રેવી પકડાય ત્યાં સુધી. બરાબર. અને ઠંડુ કરવા મૂકી દઈશું. લીલા ચણાને માઇક્રોવેવની અંદર 2 મિનિટ માટે ખાલી પાણી સાથે જ ફેરવી લીધા છે, એટલે એનાથી કલર ગ્રીન નો ગ્રીન રહે છે. બરાબર. જો આપણે કુકરમાં બાફીએ તો આનો કલર કાળો થઈ જાય છે. બરાબર. એટલે માઇક્રોવેવની અંદર ગરમ કરી લીધેલા છે. કલર માટે થઈને જ એને માઇક્રોવેવમાં કર્યા છે, અધરવાઇઝ જો અવેલેબિલિટી ના હોય તો કુકરમાં કરી શકાય. તો ખુલ્લા, એટલે કુકરની અંદર નહીં, ખુલ્લા વાસણમાં કરવાનું. તો થોડાક ચડી જાય, નહીં તો શું કાચો ટેસ્ટ આવશે. અચ્છા, પાણીમાં જ નાખીને ખુલ્લા તપેલીમાં કે એમાં બોઇલ કરીને? હા, તો ચાલે. હા, 1 વાટકી જેટલા લઈએ છીએ, 1/2 વાટકી જેટલા લીલા કાંદા, જેટલા ચણા છે એટલું જ 1 કેપ્સિકમ મોટું આખું સમારેલું, 1 ચમચી જેટલી કોથમીર, 2 નાના હેલોપીનો મરચા છે, થોડુંક જ 5 ચમચી જેટલું મીઠું, લીંબુનો રસ 1 ચમચી જેટલો, 5 ચમચી મરી અને 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ. બધું મિક્સ કરી લઈએ છીએ. ઓલિવ ઓઇલ જ શા માટે લઈએ છીએ? કોઈ ખાસ કારણ એનું?
સલાડ ની અંદર ઓલિવ ઓઇલ હશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. સાદું તેલ નાખીએ તો એનો રો સ્મેલ આવે છે, ત્યારે ઓલિવ ઓઇલ થી થોડુંક ખાવામાં મજા આવે છે. આટલું મિક્સ થઈ જાય પછી એની અંદર જરા ક્રન્ચી ટેસ્ટ લાવવા માટે પાલક અને મકાઈ નો લોટ એની ચિપ્સ બનાવી લીધી છે અને એને એડ કરી દઈએ છીએ. ગ્રીન સાલસા બનાવ્યો એ આની અંદર એડ કરીશું. ઓલમોસ્ટ કેટલું પણ ગ્રીન ગ્રીન અવેલેબલ છે બધાનો યુઝ કરીએ છીએ. હા, એકદમ મિક્સ્ડ ટેસ્ટ આવવાનો છે. હા, અને બને ત્યાં સુધી આપણે આ સિઝનમાં જેટલી ગ્રીન વસ્તુ મળે છે એને આ મેનુમાં સમાવી શકાય એવો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. એને સર્વિંગમાં લઈશું. એના ઉપર સાલસાને પોર કરીશું. હરિયાલી મેનુની બીજી આઈટમ ગ્રીન ચના વિથ સાલસા તૈયાર છે. હરિયાલી મેનુના ભાગરૂપે એક અવનવું સલાડ શીખી લીધું છે તો એની રીત પર લખી લો. ગ્રીન ચના વિથ સાલસા બનાવવા માટે જોઈશે લીલા ચના એક વાટકી, લીલી ડુંગળી અડધી વાટકી, ગ્રીન કેપ્સિકમ એક નંગ, કોથમીર એક ટીસ્પૂન, હેલોપેનો બે નંગ, મીઠું સ્વાદ અનુસાર લીંબુનો રસ એક ટીસ્પૂન, મરી પાવડર 5 ટીસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટીસ્પૂન, પાલક અને મકાઈના લોટની ચિપ્સ જરૂર મુજબ. સાલસા બનાવવા માટે તેલ 2 ટીસ્પૂન, લીલા મરચા 2 નંગ, લીલી ડુંગળી અડધો બાઉલ, કોથમીર અડધો બાઉલ, ગ્રીન ચમેટા 5 નંગ, મીઠું સ્વાદ અનુસાર લીંબુનો રસ 2 ટીપા, વિનેગર અડધો ટીસ્પૂન, મરી પાવડર 5 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે કોબીજના પાન તથા ચિપ્સ. હરા ચના વિથ સાલસા બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ ગ્રીન ટમેટા ગેસ પર ગ્રીલ કરી દો, પછી તેની સ્કીન કાઢી દો. હવે કડાઈમાં તેલ લઈ તેમાં લીલા મરચા, લીલી ડુંગળી અને કોથમીર ઉમેરી સાંકળી દો. ત્યારબાદ તેમાં ચોપ કરેલા ટમેટા અને પલ્પ કરેલા ટમેટા ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં મીઠું, લીંબુનો રસ, વિનેગર અને મરી પાવડર ઉમેરી થોડી વાર કૂક કરો અને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે બાઉલમાં માઇક્રોવેવમાં બાફેલા લીલા ચણા લઈ તેમાં લીલી ડુંગળી, ગ્રીન કેપ્સિકમ, કોથમીર, હેલોપીનો, મીઠું, લીંબુનો રસ, મરી પાવડર અને ઓલિવ ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેમાં પાલક અને મકાઈના લોટની ચિપ્સ અને તૈયાર કરેલો સાલસા ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી તેને કોબીજના પાન અને ચિપ્સથી ગાર્નિશ કરેલી પ્લેટમાં કાઢી સર્વ કરો.